પ્રાચીન સમયથી ભરાતા ભંગોરિયા હાટની 18 માર્ચથી શરૂઆત થઈ ગઈ છે. વિવિધ જગ્યાઓએ સતત એક સપ્તાહ સુધી ભંગોરિયા હાટ યોજાશે. મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલો ગુજરાતનો છોટાઉદેપુર જિલ્લો મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. હોળીની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરિયા હાટની શરૂઆત થઈ જતી હોય છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે ભંગોરિયા હાટમાં ખાસ કરીને જુવાનિયાઓને પહેરવા માટે એક ડિઝાઇને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતીઓ એક જ ડિઝાઇનના કપડાં ઉપરાંત પારંપરિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાહડી, ચાંદીના કલ્લા, ચાંદીના કડા, ચાંદીના આમળિયા, ચાંદીના પાંચિયા, ચાંદીના બહટિયા, ચાંદીની સાંકળી, ચાંદીના કંદોરા, કેળજુડો વગેરે ચાંદીના જ આભૂષણોને ભરપૂર ઉપયોગ કરતા હોય છે. જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરિયા, ચાંદીના કડા, ચાંદીના બટન, ચાંદીની કંદોરા વગેરે આભૂષણોથી સજ્જ થઈને ભંગોરિયા હાટની મજા માણવા ઉમટી પડે છે. એક જ ડિઝાઇનના પહેરવેશમાં સજ્જ થઈ પોતાના ગામ કે પોતાના ફળિયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ કરતો હોય છે. એક જ ડિઝાઇન કે એક જ રંગના કપડાં પહેરવા માટેનો હેતુ એ પણ રહેલો છે કે ભંગોરિયા હાટની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સહેલી ક્યાંય અટવાય કે ભૂલા ન પડે અને ક્યાંય ભૂલા પડી ગયા હોય તો તે સરળતાથી મળી જાય. ભંગોરિયા હાટની આદિવાસીઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈને પોતાની આગવી ઓળખ અને પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા હોય છે અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર અને જીવંત રાખવાનો પ્રયાસ કરતા હોય છે. અહીંના આદિવાસીઓ ભંગોરિયાને ભંગોરિયા હાટ તરીકે પણ ઓળખતા હોય છે. હાટમાં હોળીની ખરીદી ઉપરાંત મોટલા ઢોલ અને વાહડીઓ અને ખડખડિયા તેમજ તેમની ઓળખ સમા તીર કામઠા અને ધારિયા પાળિયા સાથે ગામે ગામથી પ્રાચીન સમયથી ગવાતા ગીતો સાથે આકર્ષણ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ઉમટી પડતા હોય છે, જ્યાં એકમેક બની નાચગાન કરી ખૂબ આનંદ લૂંટતા હોય છે. આમ ભંગોરિયા હાટ એ પૂરા વર્ષ દરમિયાન પોતાના કામમાં વ્યસ્ત બની રહેતા અહીંના આદિવાસીઓ માટે હળવાશ અનુભવી અને આનંદ ઉલ્લાસ માણવા માટેનો ઉત્સવ છે. ભંગોરિયા એ હોળી અગાઉ સપ્તાહે પારંપરિક રીતે ભરાતો વિશેષ સાપ્તાહિક હાટ છે, જેમાં અહીંના આદિવાસીઓ હોળીના તહેવાર માટેની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ખરીદવા ઉમટી પડતા હોય છે. સાથે આદિવાસીઓ વસ્ત્રો તથા આભૂષણ પહેરીને આદિવાસીઓના વાજિંત્ર જેમ કે વાસણી, માટલા ઢોળ, દહુડી, ખડખડશિયાના તાલે મન મૂકીને નાચી કૂદીને ભંગોરિયા હાટનો આનંદ માણતા હોય છે. ભંગોરિયા હાટમાં છોકરા છોકરીઓના મન મળે અને એકબીજાને ગમતું પાત્ર મળે તેમજ છોકરીને ભગાડી જવા સાથે જોડાયેલી વાતો કરનાર અને લખનારોની કોરી કલ્પના અને ભંગોરિયા હાટ તેમજ આદિવાસી સમુદાયને બદરામ કરવા જેવી વાત છે. આદિવાસી સમુદાયમાં છોકરા કે છોકરીનું લગ્નની ઉંમર થતાં માંગુ નાખવાથી લઈને લગ્ન સંબંધ નક્કી કરવા તેમજ પારંપરિક રીતે રિવાજો પ્રમાણે છોકરા છોકરીઓને ભણાવવા જેવી ખૂબ જ સામાજિક બંધારણ મુજબની સુંદર સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા છે. ભંગોરિયા હાટ એ હોળી બાદ ભરાતા મેળાઓએ પારંપરિક વસ્ત્રો તેમજ આભૂષણોથી સજ્જ થઈને પારંપરિક આદિવાસીના વાજિંત્રો તાલ તેમજ એક પ્રાચીન આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા માટેનો એક ભાગ છે. તેમજ મધ્યપ્રદેશના અલિરાજપુરા જિલ્લાના ગુજરાત સરહદ વિસ્તારોમાં વસતા આદિવાસીઓ એક જ સમુદાયના આદિવાસીઓ છે, પરંતુ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના વસતા આદિવાસીઓ ખાસ કરીને રાઠવા આદિવાસીઓ તરીકેની ઓળખ ધરાવે છે, જ્યારે મધ્યપ્રદેશના અલિરાજપુરા જિલ્લાના આદિવાસીઓ ખાસ કરીને ભિલાલા આદિવાસીઓ તરીકેની ઓળખ ધરાવે છે. છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ગુજરાત સરહદ વિસ્તારોના આદિવાસીઓને રોટી બેટીનો વ્યવહાર પણ પ્રાચીન સમયથી ચાલતો આવે છે. ભંગોરિયા હાટમાં મધ્યપ્રદેશના આદિવાસી લોકો ગુજરાતમાં પણ આવતા હોય છે. તે જ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની ટુકડીઓ મધ્યપ્રદેશના ભંગોરિયા હાટમાં પણ ઉમટી પડતી હોય છે. આમ છોટાઉદેપુર જિલ્લા તેમજ ગુજરાત સરહદી મધ્યપ્રદેશ રાજ્યના સરહદ વિસ્તારોમાં હોળી અગાઉ અહીં આદિવાસીઓ પોતાની અનોખી અને અતિ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓ ઉજાગર કરતા હોય છે. આમ પરંપરાગત રીતે યોજાતા ભંગોરિયા હાટનું આ વિસ્તારમાં આદિવાસીઓમાં અનેરું મહત્વ રહેલું છે. 18 માર્ચથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશમાં વિવિધ જગ્યાઓ પર આ હાટ યોજાશે. We'll be right back.